કારખાનામાં આગ લાગી હતી જેને લઈને અહીં તફરીનો માહોલ સર્જાયો હતો સુરતના લિંબાયત સ્થિત ગોવિંદનગર પાસે કારખાનામાં આગ લાગી હતી જેને લઈને અહીં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવી લીધી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી ફાયર વિભાગને આઠ પોઇન્ટ સાડત્રીસ મિનિટે લિંબાયત ગોવિંદનગર પાસે આવેલા લોમ્સના કારખાનામાં આગ લાગ્યાનો કોલ મળ્યો હતો જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી વધુમાં રમેશભાઈ સાવલિયા અને ઘનશ્યામભાઈ ભાગીદારીમાં લુમ્સનું કારખાનું ધરાવે છે કારખાનામાં ગ્રાઉન્ડ ફ્લોર પર શોર્ટ સર્કિટ બાદ આગ લાગી હોવાનું અનુમાન છે આગના કારણે કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો લોમ્સના કારખાનામાં આગ લાગ્યા બાદ ધુમાડા નીકળ્યા હતા જેને લઈને અહીં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બીજી તરફ ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઈ ગયું હતું આ ઉપરાંત બાજુમાં પણ અન્ય કારખાના હોય લોકોના જીવ તાળવે ચોટાયા હતા જો કે ફાયર વિભાગે ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવી લેતા સબ કોઈએ રાહત નો દમ લીધો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ આગના કારણે કારખાનામાં રહેલો કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે